गुड मॉर्निंग मित्रों, धोरण 12 साइंस में फिजिक्स विषय की अंदर अपने पहला प्रकरण विद्युत भार और विद्युत क्षेत्र की अंदर अभ्यास कर रहा छे। तो आज आप भाग 12 लेने आया छे। सतत विद्युत भार वितरण का एक पाठ है। सतत विद्युत भार वितरण मैं अगौना वीडियो लेक्चर की अंदर समझाई तमने, एमां आपणे रेखीय विद्युत भार वितरण, पृष्ठ विद्युत भार वितरण અને કદ વિદ્યુત ભાર વિતરણ વિશે ચર્ચા કરી હતી। આજે આપણે રેખીય વિદ્યુત ભાર વિતરણની અંદર જે વિદ્યુત ભારની ઘનતા વ્યાખ્યાયિત કરી હતી એની મદદથી વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ તારવવાનું છે। તો આજનો આપણો પ્રશ્ન છે, રેખા પરના વિદ્યુત ભારના સતત વિતરણના લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો। तो विद्यार्थी मित्रों, कोई एक रेखा आपी हो अने ए रेखा ऊपर समान रीते विद्युतभार बताएलो हो तो आपणे एवुं कहीए छीए के ए रेखा सतत विद्युतभार वितरण धरावे छे। पछी ए रेखा ऊपरना कोई एकम लंबाई दीठ रहेला विद्युतभारने आपणे रेखीय विद्युतभार घनता लेमडा तरीके व्याख्याएत करीए। तो आज आपणा प्रश्नमां जे विद्युत क्षेत्रनुं सूत्र मेळवुं छे एना माटे अहीं मैं आकृति दर्शावी छे। जो एक रेखा लीधी छे, हवे दरेक वखते रेखा सुरेखा जोईए एवुं जरूरी नथी। तो मित्रो, अहीं मैं जे रेखा लीधी छे ए रेखानुं सूक्ष्म खंडोनी अंदर विभाजन कर्युं। आपणे कोईपण रेखा સીધી ના હોય તો પણ તમે એનું સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરો છો તો એ સૂક્ષ્મ લંબાઈ ધરાવતો એક ભાગ કે જે સુરેખા જોવા મળે છે, બરાબર। તો અહીં મેં એક રેખા લીધી છે અને એ રેખા ઉપર માની લો કે કોઈ સ્મોલ એલ લંબાઈની આ રેખા હોય અને આપણે એને ડેલ્ટા એલ લંબાઈ ધરાવતા સૂક્ષ્મ ખંડોની અંદર વિભાજિત કરી દઈએ તો આ એક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ કહી શકાય। હવે આપણી આ રેખા ઉપર સમાન રીતે વિદ્યુતભાર પ્રસાર્યો છે એવું માનીએ તો જો આ રેખા ઉપર સમાન રીતે વિદ્યુતભાર પ્રસારેલો હોય તો આપણે જે સૂક્ષ્મ લંબાઈ ધરાવતો એક ભાગ જે લીધો છે ડેલ્ટા એલ એના ઉપર પણ કંઈક વિદ્યુતભાર હશે। તો ચલો જો ધારો કે રેખાને ડીએલ જેટલી સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં જો વિભાગેલો કરતી લઈએ અને તેનામાંનો કોઈ એક ખંડનો સ્થાન સદિશ આર સદિશ છે અને રેખા પર રેખીય વિદ્યુતભારની ઘનતા લેમડા છે, તેથી ખંડ પર વિદ્યુતભાર લેમડા ડીએલ। સમજો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે રેખા લીધી છે એ રેખાની અંદર ઉગમ બિંદુ ઓની સાપેક્ષે રેખા સુધીનું અંતર માની લો કે સ્મોલ આર જેવું છે એવું આપણે માની લઈએ કે ઉગમ બિંદુ ઓની સાપેક્ષે રેખા સુધીનું અંતર ઓ બિંદુથી આર સુધીનું છે અને આ રેખા ઉપર આપણે એક સૂક્ષ્મ લંબાઈ ધરાવતા એક ખંડની કલ્પના કરી કે જેની લંબાઈ છે ડેલ્ટા એલ। તો એ જે સૂક્ષ્મ લંબાઈ ધરાવતો આપણે ભાગ લીધો છે એના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો હશે? તો આગળ આપણે જોયું રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા બરાબર વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ। હવે ધારો કે વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ છે એવું આપણે માનીએ તો આવો આપણે આ સમીકરણ મેળવીશું, લેમ્ડા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એફ। તો આપણે વિદ્યુતભાર લખવો છે તો ડેલ્ટા ક્યુ બરાબર શું લખાય? તો ડેલ્ટા એલ આ બાજુ આવે તો લેમડા ડેલ્ટા એલ એટલે લેમડા ડીએલ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એ ડેલ્ટા એલ ખંડ પરનો વિદ્યુતભાર લેમડા ડીએલ છે એવું માનીએ। હવે જુઓ, વિદ્યુતભાર વિતરણની અંદર કે બહાર આપણે એક એવું પી બિંદુ લેવું છે કે જેનો સ્થાન સદિશ કેટલો છે? આર સદિશ છે, બરાબર, કેપિટલ આર સદિશ। તો આકૃતિની અંદર જો ઉગમ બિંદુ ઓ થી આર અંતરે આવેલું આપણે એક પી બિંદુ લીધું છે
उगम बिंदु और निसापेक्ष रहे। पी बिंदु नो स्थान सदिश कैपिटल आर सदिश थवानो। हवे बीजी पण आपणे वात करीए के आपणी रेखाथी पी बिंदु नो अंतर माने लो के आर लेस छे। आपणा डेल्टा एल खंड थी पी बिंदु नो अंतर आर लेस छे। तो डेल्टा एल थी पी बिंदु तरफ नो एकम सदिश आपणे आर कैरेट डेस विचारी सके। तो रेखा परना सूक्ष्म लंबाई धरावता डेल्टा एल जेटली लंबाई धरावता सूक्ष्म खंड परनो विजभार जो लेमडा डीएल होय तो ए विजभारना लीधे आ पी बिंदु पर कोई विद्युत क्षेत्र उद्भवे। आपणे मित्रों આગળ કુલંબના નિયમની અંદર ભણી ગયા છીએ કે જો કોઈ તંત્રની અંદર વીજભાર મૂકવામાં આવે તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, બરાબર? એટલે કે બળ ઉદ્ભવે છે, કંઈક બળ લાગે છે, પછી આપણે વિદ્યુત ક્ષેત્રની થિયરી પણ ભણી ગયા। એમાં પણ આપણે વાત કરી હતી કે કોઈ તંત્રમાં વીજભાર મૂકવામાં આવે તો એની આજુબાજુ રહેલા કોઈ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે। આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ પણ જોયું હતું। विद्युत क्षेत्र E बराबर K Q upon R square के विद्युत क्षेत्र E कोना संक्रमण में तो अचलांक K અને વિભારના સંક્રમણમાં ભાગ્યા R નો વર્ગ એટલે કે એ બિંદુથી અંતર જે થાય છે વિભારનો એ અંતરના વર્ગના વિસંક્રમણ। તો આપણે અહીં આપણી આકૃતિની અંદર ડેલ્ટા L જેટલી સૂક્ષ્મ લંબાઈ ધરાવતા ની અંદર લેમડા ડીએલ જેટલો વિભાર રહેલો હોય તો એવું કહી શકીએ કે આ લેમડા ડીએલ વિભારના લીધે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે। તો આ વિદ્યુત ક્ષેત્રનું આપણે સમીકરણ લખીએ તો લેમડા ડીએલ વિદ્યુત ભારના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે। તો સૂક્ષ્મ લંબાઈ ધરાવતા પાથની આપણે વાત કરી છે તો તમામે તમામ વિજભારનો સરવાળો
सिग्मा स्वरूप दर्शाए तो ई सदिश बराबर सिग्मा डेल्टा एल એટલે શું કર્યું આપણે તો ડેલ્ટા એલ જેટલી લંબાઈ ધરાવતા રેખા પરના દરેકે દરેક સૂક્ષ્મ ખંડોનો સરવાળો કર્યો તો સિગ્મા ડેલ્ટા એલ એ લેમ્ડા ડીએ ભાગ્યા આર ડે સ્ક્વેર ઇન્ટુ આર ક્વેરેટ તો વિદ્યાર્થી મિત્રો આ સરવાળાને આપણે જો સતત વિદ્યુતભાર વિતરણ આપ્યું છે બરાબર આપણે આ થિયરી કોની માટે ભણી રહ્યા છીએ કેપિટલ આર સદિશ હવે ઓ બિંદુ
बिंदु थी डेल्टा एस दृष्टिखंड नो स्थान सदिश छे स्मॉल आर सदिश अंतर छे आर तो डेल्टा एस पी बिंदु नो अंतर आर डेस तो डेल्टा एस पी बिंदु तरफ नो स्थान सदिश थशे आर कैरेट एस। हवे समग्र पृष्ठ पर सतत विद्युतभार वितरण होयेलु छे तो जो तमे आ डेल्टा एस क्षेत्रफळ धरावता पृष्ठने सूक्ष्म डेल्टा एस क्षेत्रफळ धरावता पृष्ठखंडोनी अंदर जो विभाजित करी दो छो तो दरेक सूक्ष्म पृष्ठखंड प्रमाणे विद्युतभार वहेंचाई जशे तो आ एक सूक्ष्म पृष्ठखंड उपर कई विद्युतभार हशे। मानी लईए के ए डेल्टा क्यू जेटलो विद्युतभार छे तो आ डेल्टा क्यू जेटला सूक्ष्म विद्युतभारना कारणे विद्युत क्षेत्र उद्भवे बराबर। आगळ विद्युत प्रमाणे कोई तंत्रमां विद्युतभार रहेलो होय तो ए तंत्र परना कोई बिंदु आगळ विद्युत क्षेत्र उद्भवे तो अहीं डेल्टा क्यू जेटला विद्युतभारने कारणे बी बिंदु आगळ विद्युत क्षेत्र जे उद्भवे एनु आपणे अहीं समीकरण दर्शावुं छे। एना पहेला आपणे वात करी लईए पृष्ठ विद्युतभार घनता तो विद्यार्थी मित्रों एनी व्याख्या आपणे आगळ जोई छे के एकम क्षेत्रफळ दीठ रहेला विद्युतभारने पृष्ठ विद्युतभार घनता सिग्मा कहे छे बराबर। एने आपणे सिग्मा वडे दर्शावता तो अहीं आपणा आ पृष्ठनी अंदर आ सूक्ष्म पृष्ठखंड डेल्टा एस जेनुं क्षेत्रफळ छे एना उपर मानी लो के डेल्टा क्यू जेटलो विद्युतभार रहेलो होय तो आपणे एने पृष्ठ विद्युतभार घनता सिग्मा व्याख्यायित करी शकीए तो सिग्मा बराबर डेल्टा क्यू भाग्या डेल्टा एस एटले के पृष्ठ विद्युतभार घनता बराबर विद्युतभार भाग्या क्षेत्रफळ। तो अहींथी जो विद्युतभारने घनता बनाववामां आवे तो डेल्टा एस अहीं आवे तो सिग्मा डेल्टा एस तो केटलो विद्युतभार थशे सिग्मा डेल्टा एस जेटलो विद्युतभार थशे तो आपणे ए सिग्मा डेल्टा एस जेटला विद्युतभारना लीधे पी बिंदु आगळ ઉદ્ભવતા કુલંબના નિયમ પ્રમાણે જે પી બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખવું છે તો કેટલું થશે તો ડેલ્ટા ઈ સદિશ બરાબર બરાબર વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ ડેલ્ટા શા માટે લખ્યું છે તો સૂક્ષ્મ વિદ્યુતભારના કારણે આપણે સૂક્ષ્મ પૃષ્ઠખંડ પરના તો સૂક્ષ્મ વિદ્યુતભારના કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ તો ડેલ્ટા ઈ સદિશ બરાબર કે સિગ્મા ડેલ્ટા એસ તે એટલે અચળાંક સિગ્મા ડેલ્ટા એસ શું છે વિદ્યુતભાર પી બિંદુ પર જે વિદ્યુતભારના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એની ચર્ચા કરી રહ્યા છીએ એ ડેલ્ટા એસ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર કેટલો છે સિગ્મા ડેલ્ટા એસ તો કે સિગ્મા ડેલ્ટા એસ ભાગ્યા આર ડેસ સ્ક્વેર એટલે આપણા આ સૂક્ષ્મ પૃષ્ઠખંડથી પી બિંદુ સુધીનું અંતર આ ડેસ તો આર ડેસ નો વર્ગ ઇન્ટુ આર કેરેટ ડેસ જે ડેલ્ટા એસ થી પી બિંદુ તરફનો એકમ સદિશ છે। હવે આગળ કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જો આ એક સૂક્ષ્મ પૃષ્ઠખંડના કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે મેળવી શકતા હોઈએ તો આ સમગ્ર પૃષ્ઠ ઉપર સતત રીતે વિદ્યુતભાર વિતરણ થયેલું છે તો આપણે આખા પૃષ્ઠનું નાના નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડોની અંદર વિભાજન કરી દીધું છે તો આ દરેકે દરેક પૃષ્ઠખંડના કારણે ઉદ્ભવતા જે પૃષ્ઠખંડની અંદર વિદ્યુતભાર રહેલો છે એના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી શકીએ તો સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી આપણે કહી શકીએ કે વિદ્યુતભાર વિતરણના લીધે સમગ્ર પૃષ્ઠ ઉપરના વિદ્યુતભાર વિતરણના લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો આજે સૂક્ષ્મ પૃષ્ઠખંડ ઉપર રહેલા વિદ્યુતભારના કારણે જે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું છે એવા આપણે તમામે તમામ પૃષ્ઠો માટે વાત કરવી હોય તો શું કરવું પડશે દરેકે દરેક વિદ્યુત ક્ષેત્રનો સરવાળો જેને આપણે અહીંયા સિગ્મા સ્વરૂપે દર્શાવ્યો છે
ई सदिश बराबर सिग्मा एस के सिग्मा डेल्टा एस भाग्या आर डैश स्क्वायर इनटू आर कैरेट डैश। तो आ रीते आपणे सिग्मा स्वरूपे समग्र पृष्ठ ऊपर रहेला कुल विचलनना कारणे पी बिंदु आगळ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવી શકીએ છીએ। હવે તમે અહીં જોયું કે આપણું પૃષ્ઠ ઉપરનું જે વિજભાર વિતરણ છે એ કેવું છે, સતત વિજભાર વિતરણ છે, બરાબર, સતત રીતે વિજભાર પથરાયેલો છે। તો આપણે સિગ્માને સંકલનમાં ફેરવી શકીએ, બરાબર। તો સંકલન સ્વરૂપે જો આપણે આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખવું હોય તો એ થશે ઈ સદિશ બરાબર સંકલન એસ, એટલે કે આપણે જે એસ ક્ષેત્રફળ ધરાવતા આ પૃષ્ઠ પર રહેલા કુલ વિજભારના કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, બરાબર। તો સંકલન એસ કે સિગ્મા ડેલ્ટા એસ ભાગ્યા આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ડેશ। તો આ જે સમીકરણ છે એ પૃષ્ઠ પરના વિદ્યુત ભારના સતત વિતરણના કારણે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થશે। આગળની થિયરી જોઈએ આપણે તો જે રીતે આપણે રેખીય વિદ્યુતભાર વિતરણના લીધે કોઈ રેખા પરના વિજભારના લીધે રેખા પાસે ઉદ્ભવતા રેખા પાસે કોઈ બિંદુ રહેલું હોય તો એના પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ મેળવ્યું એવી રીતે પૃષ્ઠ માટે વાત કરી, એ જ વસ્તુ આપણે કદ માટે વાત કરવાની છે। તો કદ પરના વિદ્યુતભારના સતત વિતરણના લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો, એટલે કે માની લો કે કોઈ પદાર્થ રહેલો છે અને એ પદાર્થનું કદ છે કંઈક, તો એ પદાર્થનું વી કદ હોય તો એ વી કદના પદાર્થ પર જો સતત વિદ્યુતભાર વિતરણ થયેલું હોય તો એ પદાર્થની પાસે કે અંદર કે બહાર કોઈ બિંદુ લેવામાં આવે તો એના ઉપર એ સતત વિતરણ એટલે કે વિજભાર જે બદલાયો છે એ વિજભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું આપણે સમીકરણ મેળવવું છે। તો ધારો કે અવકાશમાં સતત વિદ્યુતભાર વિતરણની ઘટના પી છે, વિદ્યુતભારના વિતરણ ડેલ્ટા વી આપણા નાના કદખંડોમાં વિભાજિત કરી દઈએ, બરાબર। અહીં આપણે એક પદાર્થ લીધો છે, આ જે પદાર્થ છે એ પદાર્થ માની લો કે આપણે કદ વિજભાર ઘનતા લેવી છે, સૌથી પહેલા તો કદ વિજભાર ઘનતા રોને વ્યાખ્યાયિત કરવી પડશે। તો આપણે આ એક જે પદાર્થ છે જેનું કદ માની લો કે વી છે, તો વી કદ ધરાવતા આ પદાર્થ ને આપણે સૂક્ષ્મ ડેલ્ટા વી કદ ધરાવતા કદખંડોમાં વિભાજિત કરી દઈએ। હવે આ વી કદ ધરાવતો સમગ્ર પદાર્થ જે છે એના ઉપર શું છે, સતત વિજભાર વિતરણ થયેલું છે। તો સૂક્ષ્મ જે આપણે ડેલ્ટા વી કદ ધરાવતા કોઈ સૂક્ષ્મ કદખંડને લઈશું તો એના ઉપર પણ કંઈક વિજભાર પથરાયેલો હશે। હવે આપણે કદ વિજભાર ઘનતાને આગળ જોઈ ગયા કે એકમ કદ દીઠ રહેલા વિજભારને આપણે શું કહીએ છીએ, કદ વિજભાર ઘનતા। તો અહીં ડેલ્ટા વી કદ ધરાવતા કોઈ સૂક્ષ્મ કદખંડ ઉપર માની લો કે ડેલ્ટા ક્યુ જેટલો વિજભાર રહેલો છે તો આપણે કદ વિજભાર ઘનતા જેને રો વડે દર્શાવીએ છીએ તો કદ વિજભાર ઘનતા રો બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ક્યુ કહી શકીએ। તો ડેલ્ટા ક્યુને જો કરતા બનાવવામાં આવે તો ડેલ્ટા ક્યુ અહીં આવશે, રો ડેલ્ટા વી, તો આપણને રો ડેલ્ટા વી જેટલો આ સૂક્ષ્મ કદખંડ ઉપર
પથરાયેલો વિઠ્ઠલ જે છે એ જોવા મળશે. તો આ જે સૂક્ષ્મ વિઠ્ઠલ છે રો ડેલ્ટા વી, તો આ વિઠ્ઠલના કારણે આપણે પી બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ જોઈએ. તો વિદ્યુત ભાર વિતરણની અંદર કે બહાર આપણે પી બિંદુ લીધું છે બરાબર, એનો સ્થાન સદિશ છે કેપિટલ આર સદિશ. ઉગમ બિંદુ ઓ થી પી બિંદુનું અંતર કેપિટલ આર, તો ઉગમ બિંદુ ઓ થી પી બિંદુ તરફનો સ્થાન સદિશ થશે કેપિટલ આર સદિશ. ઉગમ બિંદુ ઓ થી ડેલ્ટા વી કદખંડ જે છે, તો ઉગમ બિંદુ ઓ થી ડેલ્ટા વી નું અંતર સ્મોલ આર, અને ડેલ્ટા વી થી પી બિંદુનું અંતર થશે આર ડેશ. તો ડેલ્ટા વી થી પી બિંદુ તરફનો એકમ સદિશ થશે આર કેરેટ ડેશ. તો હવે આપણે આ જે ડેલ્ટા વી જે કદખંડ છે એના ઉપર રહેલા વિભાગ રો ડેલ્ટા વી ના કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ જોઈએ. તો કેટલું થશે? તો ડેલ્ટા ઇ સદિશ બરાબર કે રો ડેલ્ટા વી ભાગ્યા આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ડેશ. જો કે એ અચળાંક છે, રો ડેલ્ટા વી એ ડેલ્ટા વી જેટલા સૂક્ષ્મ કદખંડ ઉપર રહેલો વિજભાર છે ભાગ્યા આર ડેશ સ્ક્વેર. તો આર ડેશ શું છે? હવે આપણા આ વી પર ધરાવતા જે પદાર્થ છે એ પદાર્થ પર તો સતત વિજભાર વિતરણ થયેલું છે, એને આપણે સૂક્ષ્મ ડેલ્ટા વી કદખંડોની અંદર વિભાગેલો કર્યો છે. તો એનો મતલબ એ થયો કે આવા આપણને ઘણા બધા ડેલ્ટા વી કદ ધરાવતા કદખંડો જોવા મળશે, અને એ દરેકે દરેક કદખંડના કારણે જે દરેકે દરેક કદખંડ ઉપર વિજભાર રહેલો છે એના કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું જો આપણે સમીકરણ મેળવવું હોય તો સંપાતપણાના સિદ્ધાંત પરથી આપણે પી બિંદુ આગળ જે વિદ્યુત ભાર વિતરણ થયેલું છે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો ઈ સદિશ બરાબર સિગ્મા કે રો ડેલ્ટા વી ભાગ્યા આર ડેસ સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ડેસ. એટલે કે સમગ્ર જે વી કદ ધરાવતો પદાર્થ છે એના ઉપર રહેલા કુલ વિજભારના કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે લખી રહ્યા છીએ, જેને સૂક્ષ્મ ડેલ્ટા વી જેટલા કદખંડોમાં વિભાજિત આપણે એ પદાર્થને કરી દીધો છે. દરેક કદખંડ ઉપર સૂક્ષ્મ વિજભાર પથરાયેલો હશે અને દરેકે દરેક વિજભારના કારણે આપણે પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લેવું છે. તો શું કરશું? સંપાતપણાનો સિદ્ધાંત વાપરી અને સિગ્મા એટલે કે સરવાળો, કોનો સરવાળો કરીશું? તો ડેલ્ટા વી જે સૂક્ષ્મ કદખંડો છે એ દરેકે દરેક કદખંડનો લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. હવે સતત વિજભાર વિતરણ છે તો આપણે આ સિગ્મામાંથી સંકલન સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. તો ઈ સદિશ બરાબર સંકલન વી કે રો ડેલ્ટા વી ભાગ્યા આર ડેસ સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ડેસ. તો અહીં આપણને સમગ્ર પદાર્થ પર સતત વિદ્યુતભાર વિતરણ હોવાના કારણે સંકલન સ્વરૂપે સમગ્ર પદાર્થ પર વિગત ધરાવતો જે પદાર્થ છે એના પર રહેલા વિદ્યુતભારના કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ઈ સદિશ બરાબર સંકલન વી કે રો ડેલ્ટા વી ભાગ્યા આર ડેસ સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ડેસ સ્વરૂપે મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ત્રણ થિયરી જોઈ, રેખા પર જે વિદ્યુતભાર વિતરણ હોય એના કારણે ઉદ્ભવતા કોઈ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, પૃષ્ઠ પર રહેલા વિજભારના કારણે કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, અને કદ પર રહેલા વિજભારના કારણે કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. ત્રણે ત્રણ થિયરી બે બે ગુણ માટે બોર્ડની પરીક્ષા માટે અગત્યની છે, માટે દરેક વિદ્યાર્થી બરાબર સમજે અને ખાસ પોતાની નોટબુકમાં પણ લખે. આભાર.